विद्यार्थी मित्रों, आपणे धोरण 9 માં બહુપદીનું પુનરાવર્તન કરીએ છે। સવારના બે વિડિયો એ રિવિઝનના હતા, પહેલો પાઠ અને બીજો પાઠ। આ બીજો પાઠમાં હું આજે વાત કરીશ ભાગાકારની અને મૂલ્યની। ચાલો બહુપદીનું મૂલ્ય શોધો। px આપણી બહુપદી 4 ઘાતવાળી બહુપદી, x = 3 એટલે x = 3 આગળ px નું મૂલ્ય મારે શોધવાનું એટલે p 3 જ્યાં જ્યાં x તા 3 મૂકી દો। 3 કૌંસમાં 3 નો 4 ઘાત ઓછા 2 3 નો ઘન વત્તા 7 કૌંસમાં 3 નો વર્ગ ઓછા 5 કૌંસમાં 3 વત્તા 9 બરાબર 3। હવે 3 નો 4 ઘાત એટલે 81, ચાલો ઓછા 2 3 નો ઘન એટલે 27 વત્તા 7 3 નો વર્ગ એટલે 9 5 તાલી 15 અને વત્તા 9 બરાબર 3 એકુ 3 243 ઓછા 54 વત્તા 63 અને ઓછા 6 ઓછા 15 વત્તા 9 એટલે ઓછા 6। ચાલો આ બે પ્લસ એટલે 6 10 306 54 ને 6 60 આવશે। આ બેનો સમાન ચિહ્ન સરવાળો, ચાલો બરાબર 6 30 ઓછા 6 એટલે 24 એટલે 246 આવશે। વિદ્યાર્થી મિત્રો, આ બહુપદીમાં x = 3 આગળ એનું મૂલ્ય 246। ચાલો પાછી બહુપદી px = 3x નો 4 ઘાત ઓછા 2x નો ઘન વત્તા 7x નો વર્ગ ઓછા 5x વત્તા 9। હવે x = ઓછા 2, x = ઓછા 2 એટલે p - 2 3 કૌંસમાં - 2 નો 4 ઘાત ઓછા 2 - 2 નો ઘન વત્તા 7 માઇનસ 2 નો વર્ગ ઓછા 5 માઇનસ 2 અને વત્તા 9 બરાબર 3 ઓછા 2 નો 4 ઘાત એટલે વત્તા 16 આવશે। ઓછા 2 ઓછા 8 એકી ઘાત એટલે માઇનસ વત્તા 7 એટલે પ્લસ 4 ઓછા ઓછા વત્તા 10 અને વત્તા 9 ચાલો 16 તાલી 48 ઓછા ઓછા વત્તા 8 નો 16 વત્તા 28 ચાલો વત્તા 19 બધા પ્લસ 8 ને 6 14 ચાલ 14 ને 8 22 ને 9 31 3 7 ને 1 8 ને 2 10 10 ને 1 11 એટલે 111 આ આવશે માઇનસ 2। આ રીતે કોઈ પણ બહુપદીનું મૂલ્ય x આપેલો હોય તો હું px નું મૂલ્ય શોધી શકું। એમાં કાજી ઘાત પહેલો પછી ગુણાકાર કરવાનો, બીજો ઋણ સંખ્યાનો બેકી ઘાત તો પ્લસ આવે અને એકી ઘાત તો માઇનસ આવશે। ચાલો રાજો ભાગાકાર, ચાલો ભાગાકાર કરો એટલે તે પહેલા તમારી બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ। તો હું સ્ટાર્ટ કરો, x નો ઘન વત્તા 13x નો વર્ગ વત્તા 32x અને વત્તા 20 પ્રમાણિત સ્વરૂપમાં છે ભાગ્યા x વત્તા 2। ચાલો પહેલું પદ જોવાનું, x નો ઘન લાવવાનો x છે એટલે x નો વર્ગ આ ગુણ્યા પહેલું આ ગુણ્યા બીજું એટલે x નો ઘન વત્તા 2x નો વર્ગ। ચાલો અહીંયા માઇનસ આ માઇનસ કેન્સલ, 13 ઓછા 2 એટલે 11x નો વર્ગ અને વત્તા 32x લાવવાના 11 એટલે વત્તા 11x। ચાલો 11x નો વર્ગ અને વત્તા 11 2 22x આવશે। ચાલો માઇનસ માઇનસ કેન્સલ, 32 ઓછા 22 એટલે 10x અને વત્તા 20 10x લાવવાના એટલે વત્તા 10 એટલે કે 10x અને વત્તા 10 નું 20। ચાલો અહીંયા માઇનસ માઇનસ કેન્સલ એટલે 0 માટે લખવાનું ભાગ ફળ। ચાલો ભાગ ફળ બરાબર x નો વર્ગ વત્તા 11x વત્તા 10 અને શેષ બરાબર 0 આ તમારો ફાઇનલ આન્સર આ રીતે આવે। ચાલો દાખલો બીજો, 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ બરાબર છે x નો 3 વત્તા 3x નો વર્ગ વત્તા 4x વત્તા 7 ચાલો ભાગ્યા x નો વર્ગ જોઈ લેજો વત્તા x। હવે અહીંયા એક્ચ્યુઅલી આ બે ઘાત પછી એક ઘાત અને અચળ પદ નથી આપ્યું, 0 મૂકી દેજો રાઈટ એટલે આપણે લખીએ પ્રમાણિત સ્વરૂપમાં। ચાલો અહીંયા x અહીંયા આવશે આ ગુણ્યા પહેલું x નો ઘન વત્તા આ ગુણ્યા બીજું x નો વર્ગ આ ગુણ્યા ત્રીજું 0x। ચાલો અહીંયા માઇનસ 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 નવા ચિહ્ન કેન્સલ, 3 ઓછા 1 2x નો વર્ગ 4 ઓછા 0 એટલે વત્તા 4x ને વત્તા 7 લાવવાના 2 એટલે પ્લસ 2 આવશે। ચાલ 2x નો વર્ગ વત્તા 2x અને વત્તા 0 માઇનસ 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 કેન્સલ, 4 ઓછા 2 2x અને વત્તા 7 સ
સાત ઓછા ઝીરો એટલે સાદા શેષ અને આ કોણ આવશે ભાગફળ વિદ્યાર્થી મિત્રો આ રીતે હું એનો આન્સર લાવી શકું ચલ દાખલો ત્રીજો એ બી ભાગાકારનો છે પણ ચલ બદલેલો છે ચલો જોઈ લેજો 2t નો 4 ઘન ઓછા 7t નો ઘન ઓછા 13t નો વર્ગ ચલો વત્તા 63t ઓછા 45 અને ભાગ્યા ચલો ભાગ્યા 2t અને માઇનસ 5 હવે લાવા નાખલા એટલે અહીંયા આવશે બે તો આવી ગયા એટલે t નો ઘન આવશે આ ગુણ્યા પેલું એટલે 2t નો 4 અને ઓછા 5t નો ઘન ચલો અહીંયા માઇનસ અહીંયા પ્લસ આ કેન્સલ ઓછા 7 વત્તા 5 એટલે ઓછા 2 t નો ઘન ઓછા 13 t નો વર્ગ લાવવાના 2 એટલે અહીંયા ઓછા t સ્ક્વેર આવશે ચલો ઓછા 2 t નો ઘન ઓછા ઓછા વત્તા ચલો 5 t નો વર્ગ ચલો અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ કેન્સલ ઓછા 13 ઓછા 5 ઓછા 18 t નો વર્ગ અને વત્તા 63 t લાવવાના 18 એટલે માઇનસ 9 t ચલો માઇનસ 18 t નો વર્ગ ઓછા ઓછા વત્તા 9 5 45 t ચલો પ્લસ માઇનસ આનું સાઇન અલગ કરી દો ચલો આ બંને કેન્સલ 63 ઓછા 45 એટલે 8 ને 5 1 1 18 એટલે 18 t આવશે અને ઓછા 45 લાવવાના 18 એટલે વત્તા 9 આવશે ચાલ 9 2 18 t અને 9 5 45 માઇનસ 45 માઇનસ પ્લસ આ કેન્સલ આ બી કેન્સલ 0 આપણો ભાગફળ લખવાનો અલગ ભાગફળ બરાબર આટલા શેષ બરાબર આટલા વિદ્યાર્થી મિત્રો કાળજી રાખજો આને કહેવાય બહુપદીનો ભાગાકાર બહુપદીના ભાગાકારમાં તમારી બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં હોવી જોઈએ અને ત્યારબાદ સમજો બરાબર એને ભાગાકાર કરો ત્યારે પહેલું જ પદ જોવાનું અને બાદબાકી આ બધાના સાઇન બદલો અને આ રીતે હું 9th માં બહુપદીનો ભાગાકાર આપણે આ રીતે કરી શકીએ પ્રેક્ટિસ કરજો અને ચલ બદલી કાઢજો તમે ધારો કે x ગણો તને જગ્યાએ a મૂકવાનો y મૂકવાનો t મૂકવાનો કોઈ બી આ t ગણો તો x મૂકી દેજો અને જાતે પ્રેક્ટિસ પાડજો તો તમે દાખલા ગણી શકશો વિદ્યાર્થી મિત્રો રાઈટ પ્રેક્ટિસ પાડજો અને દાખલા જરૂરી પ્રેક્ટિસ પાડીને તમે માવરો કેડો છો અને ટેક્સ્ટબુક ખાસ જોજો અને પ્રેક્ટિસ બુક